રાજ્યમાં અચાનક પલટાયું વાતાવરણ, મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ, ધરતીપુત્રોમાં વ્યાપી ચિંતા. દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત, 1.85 લાખથી વધુ નવા પોઝિટિવ કેસ, 24 કલાકમાં મોતનો આંક 1000ને પાર. તો રાજ્યમાં વણથંભ્યો કોરોના, નવા 6690 કેસ, 67 દર્દીના મોત. સૌથી વધુ અમદાવાદમાં 2251 કેસ, 23 દર્દીના મોત. અમદાવાદી ખાનગી હોસ્પિટલમાં 20% બેડ, એએમસીના કોટા માટે રિઝર્વ. 20% કોટાનું ખાનગી હોસ્પિટલ પાલન નહીં કરે તો થશે કાર્યવાહી. અમદાવાદના જીએમડીસીમાં કોવિડ સેન્ટર બનાવવાની કામગીરી, 900 બેડની કરાઈ રહી છે વ્યવસ્થા. જીએમડીસી મેદાનમાં થશે આરટીપીસીઆર ટેસ્ટિંગની ડ્રાઈવ. વડોદરાના સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ. અંદાજે 9 એકર જગ્યામાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ. ઓક્સિજન, વેન્ટિલેટર સહિત 200 બેડ કાર્યરત. સુરતમાં વધતા કેસ અને મૃત્યુની ચિંતાજનક સ્થિતિમાં પાલિકા હાફડી ફાફડી. દર્દીઓની સારવાર માટે 1100 હોસ્પિટલને કોવિડમાં ફેરવશે. 2 દિવસમાં 4 નવા સ્મશાન કાર્યરત કરશે. રાજકોટ સિવિલમાં દર્દીને ઇન્જેક્શન આપવાના ખેલમાં ભાજપનો ફૂટ્યો ભાંડો. એક શખ્સ પોલીસના સકંજામાં, ભાજપનો આગેવાન સંજય ભાગી છૂટ્યો. અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનના વેપલાનો પર્દાફાશ. કાળાબજારી કરનાર શખ્સ એરપોર્ટ પાસેથી ધરપકડ. 1.89 લાખની કિંમતના 35 ઇન્જેક્શન જપ્ત. મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર, માત્ર મુંબઈમાં 6905 કેસ. ઉદ્ધવ ઠાકરે બોલ્યા, આજથી રાત્રે 8 વાગ્યા બાદ લોકડાઉન જેવી કડકાઈ. કોરોના વિસ્ફોટ વચ્ચે લોકડાઉનને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું નિવેદન. કહ્યું, અમે પૂર્ણ રૂપથી ઠપ નથી કરવા માંગતા ઇકોનોમી. સ્થાનિક સ્તરે નિયંત્રણના પગલાં જરૂરી. અમદાવાદના રાણીપમાં 2 માળનું મકાન થયું ધરાશાયી. એક વ્યક્તિનું કાચમાળમાં દબાઈ જતા મોત. 4 લોકોની કરાઈ બચાવ કામગીરી.